हेलो ऑल माय डियर स्टूडेंट्स, हवे आपणे आजना सेशननी अंदर ईएनगेनी वात करवाना छे के जे धोरण 8 ना विद्यार्थी मित्रों छे एमना गणितना सिलेबसनी अंदर जे स्वाध्याय पोथीनो यूज करे छे एमनी अंदर चेप्टर नंबर 12 એટલે કે ઘાત અને ઘાતાંક અને એમનો મેઇન પ્રશ્ન 6 એટલે કે કિંમત શોધવાના દાખલા છે એને કઈ રીતે સોલ્વ કરવાના છે એમની વાત આપણે આજના સેશનની અંદર કરવાના છે। તો ચલો ફ્રેન્ડ્સ, સૌપ્રથમ આપણે એમની અંદર જોઈએ દાખલા નંબર 1 છે એમને કઈ રીતે સોલ્વ કરવાનો। तो हवे फ्रेंड्स, दाखला नंबर 1 नी अंदर आपणी पासे संख्या छे 5 नी 3 घात एमनी माथे 4 घात एमने गुणिया 3 ने 5 नी 6 घात एमनी माथे 2 घात एने गुणिया 5 नी माइनस 3 घात अने एमनी पण 8 घात। ओके, आ रीते आपणने प्रश्न आपेलो छे। तो हवे आनी आपणे किंमत शोधवानी छे। तो फ्रेंड्स, आनी अंदर शुं करवानुं, नियम सेम छे, घातनी घातनो गुणाकार, राइट। तो हवे 3 चोक 12 એટલે કે 5 ની કેટલી ઘાત 12 ઘાત એને ગુણ્યા 6 દુને 12 એટલે કે 5 ની 12 ઘાત એને ગુણ્યા 3 8 ને 24 એટલે કે 5 ની માઈનસ 24 ઘાત, કારણ કે માઈનસ પ્લસ માઈનસ થાય, ત્યારબાદ આધાર સરખા છે ત્યારે ઘાતાંકનો સરવાળો કરવો, રાઈટ। એટલે કે 5 ની 12 ઘાત પ્લસ 12 ઘાત प्लस माइनस 24 घात। फ्रेंड्स, याद रखा, आधार सरखा त्यारे वच्चे गुणाकारनो संबंध होवो जरूरी छे तो सरवाळो थाय, जो भागाकारनो संबंध होय तो बादबाकी थाय, राइट। चलो हवे काउंस छोड़िए, 5 नी 12 घात प्लस 12 प्लस माइनस माइनस 24। तो हवे 12 ने 12 24 એટલે કે 5 ની 24 घात माइनस 24। तो हवे फ्रेंड्स, आप 24 माइनस 24 એટલે કે 5 ની 0 ઘાત એટલે કે કોઈ પણ પદ ની 0 ઘાત એટલે કે એનું મૂલ્ય 1 થઈ જાય, રાઈટ। ત્યારબાદ હવે આગળ જોઈએ બીજો દાખલો। તો હવે ફ્રેન્ડ્સ, બીજા દાખલા ની અંદર આપણી પાસે કિંમત છે 2 ની માઈનસ 3 ઘાત એમને ગુણ્યા 1 ના છેદ માં 2 ની માઈનસ 2 ઘાત અને આખા પદની માથે કેટલી ઘાત છે 5 એને ગુણ્યા 8 ની માઈનસ 3 ઘાત। ચાલો, ઓકે, આ રીતે આપણને પદ આપેલું છે। તો હવે આપણે આની કિંમત શોધીએ કે ભાઈ આ 2 ની 3 ઘાત માઈનસ 3 ઘાત છે એ તો એમ નમ રાખીએ, એને ગુણ્યા આ ઘાત છે એ બંને માથે લાગુ પડે, રાઈટ। એટલે કે 1 ની પણ 5 ઘાત એટલે 1 ની 5 ઘાત તો 1 જ થાય, કારણ કે 1 ગુણ્યા 1 ગુણ્યા 1 ગુણ્યા એ રીતે 5 વાર કરો તો આન્સર 1 જ આવે। ત્યારબાદ 2 ની માઈનસ 2 ઘાત એમની માથે કેટલી 5 ઘાત એને ગુણ્યા, હવે જુઓ ફ્રેન્ડ્સ 8 છે એને 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એટલે કે 2 નો ઘન કેટલો થાય 2 2 4 4 2 ને 8। તો આપણે અહીંયા લખશું 2 નો ઘન અને એમની માથે માઈનસ 3 ઘાત, રેડી। ચાલો આગળ જોઈએ, 2 ની માઈનસ 3 ઘાત એને ગુણ્યા 1 ના છેદમાં 2 પંચા ને 10 એટલે કે 2 ની માઈનસ 10 ઘાત, કારણ કે માઈનસ પ્લસ માઈનસ થશે, એમને ગુણ્યા 3 તેરી ને 9 1 ના છેદમાં 2 ની 9 ઘાત, પણ કેવી માઈનસ, કારણ કે પ્લસ ઘાત છે આ માઈનસ ઘાત છે એટલે પ્લસ માઈનસ માઈનસ। હવે ફ્રેન્ડ્સ, આ છેદમાં છે અને આપણે અંશમાં જવા દઈએ તો પ્લસ ઘાત થઈ જાય એટલે કે 2 ની માઈનસ 3 ઘાત એને ગુણ્યા 2 ની પ્લસ 10 ઘાત એને ગુણ્યા 2 ની 9 ઘાત, કારણ કે આપણે છેદમાં હતા તો અંશમાં લખ્યા તો ઘાત હતી માઈનસ હતી એ પ્લસ થઈ જાય, હવે આધાર સરખા થઈ ગયા તો ઘાતાંકનો સરવાળો એટલે કે 2 ની માઈનસ 3 ઘાત પ્લસ 10 પ્લસ 9, રાઈટ। હવે ફ્રેન્ડ્સ, 10 ને 9 19, 2 ની માઈનસ 3 ઘાત પ્લસ 10 ને 9 19। તો હવે હવે જોઈએ દાખલા નંબર 2 ને। તો હવે દાખલા નંબર 2 ની અંદર ફ્રેન્ડ્સ આપણી પાસે છે 2 ની માઈનસ 3 ઘાત
एमने गुणिया एकना छेदमा बेनी माइनस बे घात अने आखा पदनी माथे पांच घात एने गुणिया आठनी माइनस त्रण घात आ रीते आपने पद आपेलू छे राइट। हवे जो आने सोल्व करिए कि बेनी माइनस त्रण घात ए तो एज इट इज एमना एने गुणिया हवे आ जे भी पांच घात छे ए बन्ने माथे लागू पड़े अंश अने छेद तो हवे एकनी पांच घात तो एक ज थाय त्यार बाद बेनी माइनस बे घात अने एमनी माथे पण पांच घात एटले आ रीते थशे एने गुणिया आ बेनी माइनस त्रण घात छे तो बेनी जगह आपणे बेनो घन लख आठनी जगह आपणे बेनो घन लखी शकीए कारण के बे गुणिया बे एटले के बे बे चार ने चार दूने आठ एटले के बेनी त्रण घात अने एमनी पण माइनस त्रण घात राइट। हवे फ्रेंड्स घातनी घातनो गुणाकार करवो એટલે કે બેની માઇનસ ત્રણ ઘાત એને ગુણ્યા એકના છેદમાં બે પંચાને દસ પણ કેવા માઇનસ પ્લસ માઇનસ એને ગુણ્યા ઘાતની ઘાતનો ગુણાકાર એટલે ત્રણ તેરીને નવ પણ બેની કેટલી ઘાત તો કે માઇનસ નવ ઘાત બેની માઇનસ નવ ઘાત ચાલો ઓકે। હવે ફ્રેન્ડ્સ આ છેદમાં બેની માઇનસ દસ ઘાત છે એને આપણે અંશમાં જવા દઈએ તો શું થઈ જાય પ્લસ ઘાત થઈ જાય એટલે કે બેની માઇનસ ત્રણ ઘાત એને ગુણ્યા બેની પ્લસ દસ ઘાત એને ગુણ્યા બેની કેટલી ઘાત તો કે માઇનસ નવ ઘાત આધાર સરખા ઘાતાંકનો સરવાળો એટલે કે બેની માઇનસ ત્રણ ઘાત પ્લસ દસ પ્લસ માઇનસ નવ હવે આપણે શું કરશું કાઉન્સ છોડશું એટલે કે બેની માઇનસ ત્રણ પ્લસ 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 દસ પ્લસ માઇનસ માઇનસ નવ હવે દસ એ એમ નમ અત્યારે નવ દસ અગિયાર ને બાર પણ કેવા તો કે માઇનસ એટલે કે દસ માઇનસ બાર તો દસમાંથી બાર જઈ તો માઇનસ બે એટલે કે બેની માઇનસ બે ઘાત આ માઇનસ બે ઘાતને આપણે પ્લસમાં કન્વર્ટ કરવી હોય તો છેદમાં લખવાનું એટલે કે એકના છેદમાં બેનો વર્ગ બેનો વર્ગ શું થાય તો ચાર એટલા માટે એકના છેદમાં ચાર આ આપણા ક્વેશ્ચનનો આન્સર બનશે એટલે કે બીજી જે બી સંખ્યા છે એનું મૂલ્ય કેટલું થાય તો કે એકના છેદમાં ચાર તો આ રીતે બે દાખલાને સોલ્વ કરવાના હવે આપણે આગળ જોઈએ દાખલા નંબર ત્રણ અને દાખલા નંબર ચાર રાઈટ। તો હવે દાખલા નંબર જે બી ત્રણ છે એમની અંદર આપણને શું આપેલું છે તો દાખલા નંબર ત્રણની અંદર આપેલું છે આઠની માઇનસ બે ઘાત એમને ગુણ્યા બારની ચાર ઘાત એમને ભાગ્યા સત્યાવીસની કેટલી બે ઘાત ઓકે આ રીતે આપણને આપેલું છે। હવે આઠ છે એને આપણે બેનો ઘન લખીશું રાઈટ એટલે કે બે ગુણ્યા બે ગુણ્યા બે એટલે કે બેનો ઘન કેટલો થઈ જાય આઠ એટલે બેની ત્રણ ઘાત એમની માથે કેટલા માઇનસ બે ઘાત એને ગુણી આ જે બી બાર છે બારને કઈ રીતે લખાય તો કે આ રીતે જો પહેલાં એનું અતિસંક્ષિપ્ત રૂપ આપીએ બે છક બાર બે તેરી છ અને ત્રણ એકા ત્રણ એટલે કે બેનો વર્ગ એને ગુણ્યા ત્રણ બેનો વર્ગ એને ગુણ્યા ત્રણ આની માથે કેટલી ઘાત છે તો કે ચાર ઘાત રાઈટ। હવે એમને ભાગ્યા સત્યાવીસ એટલે ત્રણ તેરી નવ અને નવ તેરી સત્યાવીસ એટલે કે ત્રણનો ઘન અને એમની માથે બે રાઈટ। હવે જુઓ ફ્રેન્ડ્સ ઘાતની ઘાતનો ગુણાકાર થાય એટલે કે બેની ત્રણ દુને માઇનસ છ ઘાત એને ગુણ્યા આ જે ઘાત છે એ બંને માથે લાગુ પડે એટલે કે બેની ચાર બે ચોક આઠ રાઈટ એને ગુણ્યા ત્રણની ચાર ઘાત આ ભાગાકારમાં છે એટલા માટે આપણે છેદમાં લખવું પડશે એટલે એને ગુણ્યા એકના છેદમાં ત્રણ દુને છ એટલે કેટલી ઘાત થઈ જશે છેદમાં ત્રણની છ ઘાત કારણ કે ભાગાકારમાં એટલે ક્યાં લખવાનું હોય છેદમાં। હવે આ જે બી પ્લસ છ ઘાત છે એને અંશમાં જવા દઈએ એટલે માઇનસ ઘાત થઈ જાય તો બેની માઇનસ છ ઘાત એને ગુણ્યા બેની આઠ ઘાત એને ગુણ્યા ત્રણની ચાર ઘાત એને ગુણ્યા ત્રણની માઇનસ છ ઘાત આ રીતનો આન્સર આવે રાઈટ। હવે આગળ જોઈએ
કે આધાર સરખા હોય ત્યારે ઘાતાંકનો સરવાળો કરવાનો, એટલે કે બે ની માઇનસ છ ઘાત પ્લસ છ ઘાત, રાઈટ. હજી એને ગુણ્યા ત્રણ ની ચાર ઘાત પ્લસ માઇનસ છ. હવે આનો કાઉન્સ છોડીએ, એટલે કે બે ની આઠ માંથી છ જાય તો બે વધશે એટલે કે બે નો વર્ગ, એને ગુણ્યા પ્લસ માઇનસ માઇનસ એટલે કે ત્રણ ની ચાર માઇનસ છ, ચાર માંથી છ જાય તો માઇનસ બે વધે કે બે નો વર્ગ, એને ગુણ્યા કેટલા વધશે ત્રણ ની માઇનસ બે ઘાત. હવે આ માઇનસ બે ઘાત છે એને પ્લસ ઘાતમાં કન્વર્ટ કરવું હોય તો છેદમાં લખવી પડે, એટલા માટે બે નો વર્ગ એના છેદમાં ત્રણ નો વર્ગ. બે નો વર્ગ એટલે કે ચાર, બે ગુણ્યા બે, બે ગુણ્યા બે એટલે ચાર, અને ત્રણ નો વર્ગ ત્રણ તેરી ને નવ. તો આપણા ક્વેશ્ચનનો આન્સર મળે ચારના છેદમાં નવ. હવે આગળ જોઈએ દાખલા નંબર ચાર. દાખલા નંબર ચારની અંદર ફ્રેન્ડ્સ દાખલો છે ચાર ગુણ્યા નવ એને ગુણ્યા આઠની માઇનસ એક ઘાત એને ગુણ્યા ત્રણની માઇનસ ત્રણ ઘાત એના છેદમાં છની માઇનસ એક ઘાત. તો હવે ફ્રેન્ડ્સ આમની અંદર આપણે સૌ પ્રથમ પહેલાં શું કરીશું, તો કે જે માઇનસ ઘાત દેખાય છે ને એને પહેલાં પ્લસમાં કન્વર્ટ કરી દેશું, જેથી કરીને કે દાખલો છે ને આપણા માટે ઇઝી બની જશે, રાઈટ. ચાલો તો પહેલાં તો આ ચાર ગુણ્યા નવ એને ગુણ્યા આઠની માઇનસ એક ઘાત છે અને જો છેદમાં જવા દઈએ તો પ્લસ ઘાત થઈ જાય, એટલા માટે છેદમાં આઠની એક ઘાત. તો માથે કંઈ એક ઘાત લખવાની જરૂરિયાત નથી, રાઈટ. પછી આ ત્રણની માઇનસ ત્રણ ઘાત છે તો એને છેદમાં લખી નાખીએ એટલે કે ત્રણની પ્લસ ત્રણ ઘાત. હવે ફ્રેન્ડ્સ છેદમાં માઇનસ એક ઘાત છે છની, તો અંશમાં જવા દે તો છની પ્લસ એક ઘાત થઈ જાય. ચાલો ઓકે, તો આ રીતે થયું. હવે જુઓ છેદ ઉડે છે, તો છેદ ઉડાડવા માટે પહેલાં આપણે આનું અતિસંક્ષિપ્ત રૂપે એટલે અવયવ પાડી દઈએ, જેથી કરીને કે વ્યવસ્થિત રીતે આપણે સમજી શકીએ. તો આ ચાર છે તો એને ચારની જગ્યાએ આપણે બે ગુણ્યા બે લખી શકીએ, ઓકે. એને ગુણ્યા નવ છે તો એની જગ્યાએ ત્રણ તેરી નવ લખી શકીએ. ત્યારબાદ છ છે તો ત્રણ દૂને છ થાય, એના છેદમાં આઠ છે તો બે ગુણ્યા બે ગુણ્યા બે, બે ગુણ્યા બે ગુણ્યા બે, બે બે ચાર, ચાર દૂને આઠ, ત્રણની ત્રણ ઘાત. એનો મતલબ એમ થયો કે ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ, રાઈટ. ત્યારબાદ હવે જુઓ જે અંશની અંદર અને છેદની અંદર જે સમાન પદ હોય એને આપણે ઉડાડી દઈએ, એટલે કે આ બે કેન્સલ થશે, આ બે કેન્સલ, ત્યારબાદ ત્રણ ત્રણ કેન્સલ, આ ત્રણ ને આ ત્રણ કેન્સલ, આ ત્રણ અને આ ત્રણ કેન્સલ, આ ત્રણ ને આ ત્રણ કેન્સલ, બધે ઉડી ગયા. તો એનો મતલબ એમ થયો કે અંશ હવે કાંઈ ના વધે તો કેટલા વધે, એક, કારણ કે અંશની અંદર એક અને એના છેદમાં પણ એક, કાંઈ ન વધે ત્યારે એક એક વધે, તો એક ભાગ્યા એક એટલે આપણો આન્સર શું બને, એક, રાઈટ. તો ફ્રેન્ડ્સ આ રીતે આખા જે બી ચારે ચાર દાખલાઓ છે એને સોલ્વ કરવાના છે. તો જો ફ્રેન્ડ આપણી ચેનલ સુધી પહેલી વાર પહોંચ્યા છો અને પહેલી વાર વિડીયોને જોવો છો તો એને લાઇક સબસ્ક્રાઇબ અને નીચે આપેલા બેલ આઇકન ઉપર ક્લિક કરી દે, જેથી કરીને નવા અપલોડ થયેલા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. અને હા, આપણે બીજા મિત્રોને પણ સેન્ડ કરી દઈએ જેથી કરીને આપણે એને થોડા મદદરૂપ બની શકીએ, રાઈટ. થેન્ક યુ.